ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટ સંસ્થા છે એ સંસ્થાના માધ્યમથી લક્ષચંડી મહાયજ્ઞનું નિર્માણ થઈ રહ્યું છે. આ યજ્ઞ એ ભારતની અંદર કદાચ પ્રથમ વખત થવા જઈ રહ્યો છે અને આની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ 800 વીઘાની અંદર કરેલી છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવી અને જે તમે ગામડાની જો કલ્પના કરો તો ગામડાની અંદર જે પહેલાં વ્યવસ્થા હતી, દરેક જ્ઞાતિ બંધુઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા, એ ભાવનાને, સામાજિક સમરસતાને ઉજાગર કરવાની ભાવના જે આપણી ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમ, આપણે સૌ જ્ઞાતિ બંધુઓ ભાઈઓ છીએ, આ ઊંઝા ઉમિયા માતાજી અમારી જે માતાજી છે, અમારા કુળદેવી ખરા પણ એ તો જગતજનની છે, પાર્વતી માતાનું સ્વરૂપ છે. એટલે દરેક વ્યક્તિને માતાજીના માધ્યમથી એકબીજા સાથે જોડવા માટેનો આ એક નમ્ર પ્રયાસ છે અને એની અંદર માતાજીની કૃપાથી આપણે બધામાં એક ભાઈચારો આવે એ તરફનું પ્રયાણ છે. આ યજ્ઞની જે યજ્ઞશાળા છે એનો એ તમે આપ જુઓ તો એ 800 વીઘાની અંદર આખો આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. યજ્ઞશાળા કદાચ ભારતની અંદર આવી યજ્ઞશાળા પ્રથમ વખત બનતી હશે. એનું જ્યારે એની અંદર જ્યારે યજ્ઞ થતો હશે ત્યારનું જે દ્રશ્ય હશે એ પણ એક અદ્ભુત દ્રશ્ય, દર્શન કરવા જેવું દ્રશ્ય હશે અને એનાથી જે પવિત્ર વાતાવરણ, જે ઓરા બનવાની છે એનાથી ગુજરાતનો વિકાસ થશે, ગુજરાતના વિકાસના માધ્યમથી ભારતનો વિકાસ થશે. અને આ 5 દિવસ આ યજ્ઞ ચાલશે. યજ્ઞની શરૂઆત તો ડિસેમ્બર 1 થી શરૂ થઈ ગઈ છે. બ્રાહ્મણો ત્યાં મંત્રોચ્ચાર આજે કરી રહ્યા છે યજ્ઞશાળાની અંદર. એ 1 તારીખથી 16 તારીખના જે મંત્રોચ્ચાર થશે એ મંત્રોને આહુતિ યજ્ઞના ટાઈમે અપાશે અને યજ્ઞ અમારો શરૂ થશે ડિસેમ્બર 18 થી ડિસેમ્બર 22 સુધીનો. એની એ યજ્ઞશાળાની અંદર હજારો લોકો આવવાના છે, દર્શનાર્થી આવવાના છે અને એ સૌ માટેની વ્યવસ્થા, સૌના માટે જમવાની વ્યવસ્થા, મહાપ્રસાદ દરેકને મળે. દરેક વ્યક્તિ 75 લાખ જેટલા માણસો આ સમય દરમિયાન આવવાના છે તો એ દરેક વ્યક્તિ માતાજીની દર્શન પણ કરીનો લાભ લઈ શકે એ બધી વ્યવસ્થાઓ અમારી જે ટીમ છે, અમારા જે નવયુવાનો છે, અમારી જે આખી જે વ્યવસ્થાની અંદર જે સંકળાયેલા છે એ સૌને તો અમે કોટી વંદન કરીએ છીએ. કારણ કે એમના બધાની મહેનત સિવાય આવો મોટો યજ્ઞ કરવો એ અશક્ય છે. પૈસા તો ગમે ત્યારે આવે પણ પૈસાની સાથેની જે વ્યવસ્થા છે, જે લોકો આની અંદર પોતાનું શ્રમદાન આપી રહ્યા છે એ લોકોને અમે કોટી વંદન કરીએ છીએ. કારણ કે એ લોકોની મહેનતથી જ આ યજ્ઞ બની રહ્યો છે અને આની અંદર હું આપણા માધ્યમથી ગુજરાતની અંદર વસતા સૌ જ્ઞાતિ બંધુઓને ભારતમાં અને એથી વિશેષ જો આપણા માધ્યમથી મારો મેસેજ બહાર પણ પહોંચે તો હું દરેક ભારતીયને નમ્ર અપીલ કરું છું કે આપ આ માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના દર્શન કરવા જરૂર પધારજો. કારણ કે એક અદ્ભુત છે. આવી તકો આપણને જીવનમાં બહુ ઓછી પ્રાપ્ત થતી હોય છે તો સૌને મારી વિનંતી છે કે આપ આ યજ્ઞની અંદર ભાગીદાર થશો, યજ્ઞની અંદર માતાજીના દર્શનનો લાભ લેજો. અને આની અંદરથી એક બીજો છે કે એક સમાજ ઉત્થાન માટેનું કામ પણ થઈ રહ્યું છે. અમારી અહીંયા એક સોલાની અંદર એક સંસ્થા છે, અમારી પાસે ત્યાં ઘણી લગભગ 1500 કરોડ રૂપિયાથી વધારે કિંમતી જમીન સરખેજ હાઈવે ઉપર છે, એનો સંપૂર્ણ વિકાસ કરવાનો છે, એની અંદર દીકરા દીકરીઓનો છાત્રાલયો બનાવવાના છે. એટલે આ જે કંઈ આની અંદરથી અમારી પાસે આની ફળશ્રુતિ આવશે એના માધ્યમથી ગરીબ બાળકોનું કલ્યાણ થાય, એ લોકો અમદાવાદ, ગામડાના લોકો અમદાવાદ શહેરમાં રહીને પોતાનો અભ્યાસ કરી શકે અને એમના જીવનને ઉજાગર કરી શકે, જીવનમાં આગળ વધી શકે એ વિષયને લઈને આ પવિત્ર કામ થવા જઈ રહ્યું છે. તો આ પવિત્ર કામની અંદર મારી સંસ્થાના ટ્રસ્ટી તરીકે મારી સૌ આપ સૌને નમ્ર અરજ છે કે આપ સૌ ત્યાં પધારો અને માતાજીના દર્શનનો લાભ લેશો. આજે આનો પ્રચાર પ્રસાર ભારતની બહાર પણ, આજે જુઓ કે અમેરિકાની અંદર આજે ઉમિયા માતાજીના 8 મંદિરો અમેરિકાની અંદર છે. એવી રીતે અમેરિકાની અંદરથી, યુકેથી, ઓસ્ટ્રેલિયા આ દેશોની અંદર અમારો મોટો સમુદાય છે. એટલે આ બધા લોકોને ત્યાં જાણ થયેલી છે. એટલે અને અત્યારે આ ડિસેમ્બર અને જાન્યુઆરી મંથમાં નોર્મલ NRI લોકો વિશેષ આવતા હોય છે. એટલે NRI લોકો પણ જબરજસ્ત મોટી સંખ્યામાં આ યજ્ઞની અંદર પાર્ટિસિપેટ થવાના છે. મિત્રો, જો અમારા માટે તો માતાજીના દર્શનમાં જે કોઈ વ્યક્તિ આવે એ અમારા માટે VVIP છે, કારણ કે માતાજીનો ભક્ત છે. પણ એક વ્યવસ્થાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એના જે જે કોઈ આગેવાનો છે એ સૌને નિમંત્રિત કરાયેલા છે, સૌ સાધુ સંતોને પણ નિમંત્રિત કરાયેલા છે અને એ લોકો આવશે અને અમારા આ પ્રસંગને શોભાવશે. એટલે અમે આમંત્રણો બધાને આપ્યા છે અને બધા લોકોને આમંત્રિત છે અને આ પ્રસંગ સારી રીતે હૃદયના ભાવથી થાય અને એક સૌનો એકબીજાનો પ્રેમ ભાવ પ્રાપ્ત થાય એ રીતે આ પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છે. જય માતાજી.